બારડોલીમાં સંક્રમિત દર્દીઓને દવાની સાથે માનસિક રીતે પણ સ્વસ્થ રાખવા તબીબે તરકીબ અજમાવી છે. કોરોના વોર્ડમાં માતાજીની આરતી, ગરબા તેમજ ગીતો ગાઈ મનોરંજન કરાવવામાં આવી રહ્યું છે અને અનોખી રીતે માતાજીની ભક્તિ પણ કરાઈ રહી છે. કોરોના વાયરસને પગલે 10 મસમાં પહેલા લોકડાઉન અને અનલોક બાદ પણ કોરોના વાયરસનું સંક્રમણ જોવા મળી રહ્યું છે. વાત કરીએ સુરત જિલ્લાની તો જિલ્લાના બારડોલીમાં સતત સંક્રમણ વધી રહ્યું છે. કોરોના પોઝિટિવ દર્દીને તો કોરોના સમયે દર્દી શારીરિક તેમજ માનસિક રીતે ખૂબ જ સ્વસ્થ રહેવાની જરૂર હોય છે. ત્યારે બારડોલીના જાણીતા એમડી ફિઝિશિયન ડોક્ટર ભાવિન કાંત ચૌધરીએ દર્દીઓ હળવાફૂલ રહે તે માટે નવી જ તરકીબ અજમાવી છે. આ તરકીબની હકારાત્મક દર્દીઓ પણ જોવા મળી રહી હોવાનું તબીબો માની રહ્યા છે. અમારી જે ગીતોની એક પદ્ધતિ અમે શરૂ કરી છે કે એમને મનગમતા ગીતોનું મનોરંજન પૂરું પાડવું, તે પણ કોઈ બહારના દર્દીઓ દ્વારા નથી કે બહારના કોઈ લોકો દ્વારા નથી, અમારો ખુદ સ્ટાફ છે, હોસ્પિટલનો સ્ટાફ છે, જે એ લોકો જોડે મનોરંજન પ્રોવાઈડ કરવા માટે એક ગીતોનું સુંદર આયોજન કરીએ છીએ. બીજું, હમણાં નવરાત્રિની આ સિઝનની અંદર અમે એ લોકો માટે ગરબાનો પ્રોગ્રામ પણ રાખીએ છીએ, આરતીનો પ્રોગ્રામ રાખીએ છીએ કે જેને લીધે એમનું માનસિક સ્થિતિ ઘણી સુધરે છે. કોરોનાના ઘણા દર્દીઓ આ બધી માનસિક પરિસ્થિતિ બગડવાને લીધે જ ઘણીવાર લોકોને એટેક આવી જાય છે, લકવો આવી જાય છે અને ઘણી બધી મોટી મુસીબતોમાં મુકાઈ જતા હોય છે. તો ખાસ આ બધી વસ્તુઓને ધ્યાનમાં લઈને જ અમે આ એક સુંદર આયોજન કર્યું છે કે અમે રોજ કાં તો એક એક દિવસ છોડીને એ લોકોને મનગમતા ગીતોનું મનોરંજન પૂરું પાડીએ છીએ. તો આ જે મ્યુઝિકલ થેરાપી છે એ પણ કોરોનામાં અમે એક નવી રિસર્ચ તરીકે પ્લાન કર્યો છે અને આનો પણ અમને બહુ જ સારો અને બહુ જ સુંદર અમને અનુભવ રહ્યો છે અને કોરોના દર્દીઓ પણ એટલા હેપી.